એક કેમ એવું નથી થતું? નમસ્કાર મિત્રો, હું બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર સુરત. આજે 17 એપ્રિલ, આજ રોજ સુધી કુલ જે સસ્પેક્ટેડ લોકો છે એ 504 જણા છે, જેમાંથી 384 નેગેટિવ છે, અને આજના સ્થિતિએ, અત્યારના સ્થિતિએ 108 પોઝિટિવ કેસ સુરતમાં મળ્યું છે. 12 જેટલા કેસો રિઝલ્ટ આવવા માટે પેન્ડિંગ છે. આજ રોજના સ્થિતિએ હોમ ક્વોરન્ટાઇન થયેલા લોકો 2970 છે, અને સમરસ હોસ્ટેલ ખાતે સેન્ટ્રલાઇઝ ક્વોરન્ટાઇન થયેલા લોકો 435 છે. અત્યારે આ 435 જણા એટલા માટે થયા છે કારણ કે જે માન દરવાજા ટેનમેન્ટ અને બીજા વિસ્તારોમાં જે પોઝિટિવ કેસો વધેલા છે એના કારણે વધ્યું છે. પ્રાઇવેટ જે વીકેન્ડ હોમમાં જે ક્વોરન્ટાઇન એવા 27 લોકો છે. આજના સ્થિતિએ ટેસ્ટિંગ આપણા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. ટ્રિપલ ટી અપ્રોચ અંતર્ગત જે ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ, એના અંતર્ગત ટેસ્ટિંગ અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જેટલું ટેસ્ટિંગ કરીએ એ ટેસ્ટિંગમાંથી આપણને ખબર પડી શકે કે સંક્રમણ ક્યાં છે, અને એ સંક્રમણને નાથવા માટે ક્વોરન્ટાઇન અને આઇસોલેશનનું જે શસ્ત્ર છે એ શસ્ત્રનો વપરાશ થઈ શકે. એટલા માટે આપણે ટેસ્ટિંગ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં કાર્યવાહી કરીએ છીએ. ટેસ્ટિંગ માટે આજે ખૂબ એક આનંદનું સમાચાર એ છે કે સ્પીમેરમાં આજથી ટેસ્ટિંગનું શરૂઆત થઈ ગયું છે. આજે 45 જેટલા કેસો અત્યારે સ્પીમેરમાં મોકલવામાં આવ્યું છે, અને એનું ટેસ્ટિંગનું કાર્યવાહી આજે સ્પીમેરમાં ચાલુ થઈ ગયું છે. સ્પીમેરમાં ટેસ્ટિંગને ચાલુ થવાથી આપણા સુરત શહેરમાં કયા જગ્યાએ સંક્રમણ છે એને જાણવા માટે આપણને ખૂબ જ એ મદદ થશે. આજે બીજું એક ટેસ્ટિંગ માટે એ સારા સમાચાર છે કે પહેલી વખત આપણે સુરતમાં અત્યારે એન્ટીબોડી ટેસ્ટિંગ શરૂઆત કરવા જઈ રહ્યા છે. એના માટે વલસાડથી 1000 કીટો આવવાના છે. એન્ટીબોડી અને એન્ટીજેન ટેસ્ટ એ બે અલગ અલગ પ્રકારના ટેસ્ટ છે. એન્ટીજેન જે અત્યારે RT-PCR મશીનમાં આપણે કરીએ છીએ એ એન્ટીજેન ટેસ્ટ છે. એટલે કોઈ પણ વ્યક્તિના જ્યારે સંક્રમણનું શરૂઆત થાય ત્યારે એન્ટીજેન ટેસ્ટ થાય તો એ ઇમિડિયેટલી આપણને જાણ થઈ શકે. અને એન્ટીબોડી ટેસ્ટ એવા પ્રકારના ટેસ્ટ છે કે કોઈ અગર કમ્યુનિટીમાં અગર એ સંક્રમણ થયેલા હોય અને જે ARI કેસીસ છે એમાં અગર સિમ્પટમ્સ દેખાતા હોય તો સિમ્પટમ્સ જ્યારે પણ દેખાઈ જાય ત્યારે શરીરનું જે એન્ટીબોડી છે એ એન્ટીબોડી રિસ્પોન્ડ કરતા હોય છે, અને એ રિસ્પોન્ડ કરતા સમયે આ એન્ટીબોડી ટેસ્ટ થાય તો એ પણ પોઝિટિવ આપણને મળી શકે એમ છે. એટલે એન્ટીબોડી ટેસ્ટ લગભગ 1000 જે આપણને મળે છે એ એવા ARIના કેસીસમાં કરીશું જેમાં 3 સિમ્પટમ્સથી વધારે સિમ્પટમ્સ આપણને દેખાય ત્યાં આ કમ્યુનિટીમાં આ એન્ટીબોડી ટેસ્ટિંગ પણ કરવામાં આવશે. એટલે આપણને અત્યારે ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ એક મોટું આપણને સફળતા મળ્યું છે. જે સર્વેલન્સ અંતર્ગત આપણે કામ કરીએ છીએ અત્યારે 52 ટીમ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે સર્વેલન્સમાં કામમાં છે. અત્યારે કુલ આખા શહેરમાં 708 ટીમ, 1204 વ્યક્તિઓ દ્વારા એક ખૂબ મોટા પ્રમાણમાં આખા શહેરમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. અને આ સર્વેલન્સમાં જ આપણને ખબર પડે છે કે ક્યાં આ સંક્રમણ છે, ક્યાં આ લક્ષણો છે એ આપણને ખબર પડે છે. મિત્રો, આપને એ કહેવા માંગુ છું કે આ સર્વેલન્સ ટીમ દ્વારા જ આ માન દરવાજા ટેનમેન્ટના જે મોટું એક આપણને જાણકારી મળી શકી, જે રમેશચંદ્ર રાણા સેન્ટ્રલ ઝોનમાંથી જે શરૂઆત થયું હતું એ માન દરવાજા સુધી એનું દોરી આપણને કોન્ટેક્ટ ટ્રેસિંગના માધ્યમથી મળ્યું છે, અને એના સાથે સાથે ભાઠેનામાં પણ કેટલા કેસ પોઝિટિવ આવ્યા છે. એટલે આપણે એ કોન્ટેક્ટ ટ્રેસિંગના માધ્યમથી વધારેમાં વધારે કેવી રીતે શોધી શકીએ એ સર્વેલન્સના ટીમો માધ્યમથી થઈ શકે છે. અત્યારે બીજું એક
આપણને પ્રાથમિક તબક્કે એ મળ્યું છે કે બરાછામાં જે સંક્રમણ થયું છે એ શાકભાજી લારીઓ જે ચલાવે છે એ લોકોના અંદર થયું છે. એટલે એ લોકો કોણ છે અને કેટલા લોકો છે એ અત્યારે જે પોઝિટિવ આવ્યા છે, બે કેસો પોઝિટિવ આવ્યા છે શાકભાજી લારીના જે લોકો છે એ લોકોને સાથે સાથે આખા શહેરમાં જે શાકભાજી વેચે છે એ લોકોનું પણ મેડિકલ સ્ક્રીનિંગ કરી, એનું જે લક્ષણ દેખાતા હોય એનું ટેસ્ટિંગ કરી એ તમામને પણ શોધી નાખવા માટે અત્યારે ખૂબ મોટું એક કવાયત પણ હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેરના જે સ્લમ એરિયા છે, જે હાઈ રિસ્ક એરિયામાં ગણવામાં આવે છે, એમાં 20 જેટલા ટીમો દ્વારા 141 વ્યક્તિઓ દ્વારા જે છે એ કામગીરી ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે, જેનાથી આપણને સ્લમનું એક આપણે માહિતી મળી શકે. જેમિની આપ અને ડોક્ટર ટેકો આપ, જેને આપણે એસએમસી COVID-19 ટ્રાકર એપ્લિકેશન જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા ડેવલપ થયું છે, એના દ્વારા આપણને ખૂબ એક મોટું સફળતા સાંપડી છે. એમાં 472 પ્રાઇવેટ ક્લિનિક દ્વારા 475 જેટલા કેસો આપણને મળ્યા છે અને ડોક્ટર ટેકો એપ્લિકેશનના મારફત 336 હોસ્પિટલથી 3 કેસો આપણને મળ્યા છે. હું અત્યારે જેટલા પણ પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટર મિત્રો છે એમને હું વિનંતી કરું છું કે કોવિડ સિવાયના જે લોકોના જે મેડિકલ કન્ડિશન્સ છે, મેડિકલ ઇલનેસીસ છે, એમાં આપ આગળ આવો અને એમાં આપ લોકોને મદદ કરો એવું એક આપને વિનંતી કરું છું. અને એના સાથે સાથે હું અત્યારે જે સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોનમાં જે કર્ફ્યુના વિસ્તાર છે એમાં લોકોને કોઈ પણ અસુવિધાના સન્મુખીન ના થવું પડે એટલા માટે શાકભાજી માટે અને દૂધ માટે આપણે વ્યવસ્થા કરી છે. અને એ શાકભાજી અને દૂધ માટે સેન્ટ્રલ ઝોનમાં 186 ટેમ્પોનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને દૂધ માટે 52 જે ટેમ્પોનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને એ વિસ્તારના 24,000 લોકોને ફૂડ પેકેટનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. એવી રીતે લિંબાયત ઝોનમાં 85 ટેમ્પો શાકભાજીના વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને 18 ટેમ્પો ડેરી માટે વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને વિસ્તારના 10,000 લોકોના માટે ભોજનનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. એટલે અત્યારે જે કર્ફ્યુ ખાસ કરીને જે વિસ્તારમાં લાગ્યું છે એમાં જે સર્વેલન્સનું ટીમ છે એ બીજા શહેરના યલો અને ગ્રીન વિસ્તાર કરતાં વધારે ટીમો અત્યારે કાર્યરત છે. ખાલી સેન્ટ્રલ ઝોનમાં 167 ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યું છે અને લિંબાયતના ઝોનમાં જે બે વિસ્તાર છે એમાં 72 ટીમો દ્વારા કાર્યરત અત્યારે સર્વેલન્સનું કામગીરી કરવામાં આવી રહ્યું છે. એ એક મોટું સઘન કામગીરી આ જે કર્ફ્યુ વિસ્તારમાં ખૂબ મોટા પાયે હાથ ધરવામાં આવ્યું છે. આપને ખબર છે કે અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અને સેનિટાઈઝર એ કેટલું અગત્યનું છે. એટલે અત્યારે જે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન નથી કરતા એ લોકોના 95 વ્યક્તિઓ પાસેથી આપણે 1,77,000 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે અને આજ દિન સુધી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન ના કરનાર લોકો એવા 1,773 વ્યક્તિઓ પાસેથી કુલ 6,86,800 રૂપિયાનું દંડ વસૂલાત કરવામાં આવ્યું છે. જે લોકો માસ્ક નથી પહેરતા એવા આજરોજ 17 તારીખે 101 વ્યક્તિઓ પાસેથી 1,05,200 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે અને આજ દિન સુધી 1,428 વ્યક્તિઓ પાસેથી કુલ 6,03,900 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. આ જે દંડ એ લોકો હજુ દંડ આપણે ઈચ્છીએ છીએ કે કોઈ પણ દંડ કરવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમોને કોઈ પણ મોકો ના મળે એવા તમામ નાગરિકો પાસેથી અપેક્ષા છે. અને દરેક જે ગ્રોસરી દુકાન છે, દવાના દુકાન છે, એ લોકો સેનિટાઈઝરનું અચૂક વપરાશ કરે અને સોડિયમ હાઇપોક્લોરાઇડ દ્વારા પોતાનું જે દુકાનના જે ટેબલ છે જેમાંથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો ગ્રોસરી કરિયાણાના દુકાન અથવા દવા લેવા માટે આવે છે, હું તમામને વિનંતી કરું દુકાનદારોને કે અચૂક રીતે આ જે રજિસ્ટર છે એ રજિસ્ટર મેન્ટેન કરવી, નહીં તો આપના ઉપર દંડ થઈ શકે એમ છે. અને જે સેનિટાઈઝરના લોકોના માટે વ્યવસ્થા કરવી અને સોડિયમ હાઇપોક્લોરાઇડ દ્વારા પોતાના જે ટેબલ છે અને
દુકાનનું સામેવાળું જે જગ્યા છે અને અંદરનું જે જગ્યા છે એ સંપૂર્ણપણે એને ડિસઇન્ફેક્શન અને સાનિટાઈઝ કરવી. સાનિટાઈઝરના વપરાશ ના કરવા માટે આજ રોજ 13 વ્યક્તિઓ પાસેથી, 13 દુકાનદાર પાસેથી લગભગ 5000 રૂપિયાનું દંડ વસૂલાત કરવામાં આવ્યું છે. ડિસઇન્ફેક્શન માટે અત્યારે શહેરમાં એક મોટા પાયે જે કામગીરી ચાલે છે એ પહેલાં જે આપણે દર રોજ 50 જેટલા સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરતા હતા, આજે એ વધારો થઈને આજે 4139 સ્થળો પબ્લિક પ્લેસીસમાં આપણે ડિસઇન્ફેક્શન કરીએ છીએ. શાકભાજીના માર્કેટ હોય, ગ્રોસરી દુકાન હોય, એટીએમ સેન્ટર હોય, એ તમામ જગ્યાઓમાં ડિસઇન્ફેક્શન અને સેનિટાઈઝેશનનું વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે. અને આજ દિવસ સુધી કુલ 59,060 જગ્યાઓ ઉપર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે. આજે વેસ્ટ કલેક્શન જે એક મોટું કામગીરી છે, અત્યારે વેસ્ટ કલેક્શન અને અને ડિસઇન્ફેક્શન એ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા જે સફાઈ કામદાર છે, ડોર ટુ ડોર કલેક્શનના સ્ટાફ છે, એ ખૂબ રિસ્કી અવસ્થામાં કામ કરે છે. એ તમામને તમામ જે સિક્યુરિટી કીટ અને વ્યવસ્થાઓ છે એ આપવામાં આવેલું છે અને એ વેસ્ટ કલેક્શન દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આજરોજ આખા શહેરમાં 1054 મેટ્રિક ટનનું વેસ્ટ ડિસ્પોઝલ કરવામાં આવ્યું છે. અત્યારે શહેરમાં ભોજનનું વ્યવસ્થા, ખાસ કરીને જે માઇગ્રન્ટ લેબરર્સ છે, જે બહારના મજૂરો અહીંયા રહીને, આપણે પહેલાંથી પણ કીધું છે કે એ લોકો આપણા પરિવારના એક મહત્વપૂર્ણ ભાગ છે અને પરિવારના અંગ હોય એ લોકોનું સેવા ખૂબ સારી રીતે સુરત શહેર દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે અને એનજીઓઝ દ્વારા પણ ખૂબ આપણને મદદ કરવામાં આવી રહ્યું છે. આજરોજ જરૂરિયાતમંદો જે નાગરિકો છે એવા લોકોને કુલ 7,71,060 લોકોને જમાડવામાં આવે છે. રિલીફ સેન્ટર્સ ઉપર 800, જરૂરિયાતમંદોના ઘેરે ઘેરે જઈને 1,258, અને જે લેબરર્સ હોય એવા સ્લમ વિસ્તારના લોકોના માટે 2,50,256, અને એનજીઓઝ જે શહેરના ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે એ એનજીઓઝ મારફતે અત્યારે 5,33,450 જે ફૂડ પેકેટ્સનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. અક્ષયપાત્ર જે આપણે 10,000 થી શરૂઆત કરેલા હતા, આજે અક્ષયપાત્ર પણ ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે. એ લોકો પણ અત્યારે 1,16,000 સુધી જે ભોજનનું વ્યવસ્થા છે, ફૂડ પેકેટનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. અને સુરત મહાનગરપાલિકા તરફથી અત્યારે જે એમનું કામગીરી છે એ વધારવામાં આવ્યું છે. આજરોજ 1,21,610 ફૂડ પેકેટ્સનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં આ તમામ જે રિલીફ સેન્ટર્સ છે એ રિલીફ સેન્ટર્સમાં પણ ખૂબ મોટા પાયે કામગીરી કરવામાં આવ્યું છે. મિત્રો, લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક એ આપણા માટે ખૂબ મોટા અસ્ત્રો છે. હું બધાને વિનંતી કરું છું કે તમામ લોકો જે છે આનું પાલન કરે અને કેટલાક લોકોના માટે આખા શહેરમાં જે છે ઇન્ફેક્શન, સંક્રમણ થવાનું ભય છે. હું આ તમામ લોકોને વિનંતી કરું છું કે કોઈ પણ રીતે અગર કેટલા લોકોના માટે આખું શહેરને ભોગવવું પડે એ આપણે ઈચ્છતા નથી. એટલા માટે આ તમામ લોકોને હું ફરીથી કહું છું, વિનંતી કરું છું અને અપીલ કરું છું કે કોઈ પણ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે એને જાળવવામાં આવે, માસ્ક પહેરવામાં આવે અને સંપૂર્ણપણે આજે કોરોના સાથે આપણી જે સમાજનું લડાઈ છે એ એક સાથે લડી એને સંપૂર્ણપણે પરાસ્ત કરીએ. ધન્યવાદ.